કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવી રહેલ કપડાં ઉપરના જીએસટી દરને નહીં લાગુ કરવાના નિર્ણયને જેતપુર ડાયંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા વધાવવામાં આવ્યો હતો. જેતપુરના પ્રિન્ટિંગના કારખાનેદારોએ એકબીજાના મોઢા મીઠા કરાવીને સરકારના નિર્ણયને આવકાર્યો હતો. સરકાર દ્વારા કપડાં પર 12% જેટલો નવો જીએસટી લાગુ કરવાનો હતો, જે આજે જૂના દર 5% જ રાખવામાં આવશે તેવો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા યથાવત રાખવામાં નિર્ણય કરવામાં આવ્યો હતો, જેને લઈને જેતપુરમાં કપડાં ઉદ્યોગને પણ ફાયદો થશે તેવું જેતપુરના ડાયંગ અને પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું. અને જેતપુરની સસ્તી સાડીમાં હવે ભાવ વધારો નહીં થતા જેતપુરના કારખાનાઓને પણ ફાયદો થશે. એના માટે જેતપુર ડાયંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન ખૂબ ખુશી થાય છે. જે અમે રજૂઆત કરેલી હતી કે સરકારને કે ભાઈ આવેદનપત્ર આપેલું હતું અને સરકારને રજૂઆત કરેલી હતી, અમારી માગણી સંતોષાણી છે ત્યારે અમે જેતપુરના તમામ ઉદ્યોગકારો એનાથી ખૂબ ખુશી છીએ. અને જે વેપારની અંદર જે જૂનો જ સ્લેબ રાખ્યો છે એ મારા માટે બહુ સારી વાત છે અને વેપારમાં ડિસ્ટર્બ નહીં થાય. જેતપુર ડાયંગ અને પ્રિન્ટિંગ એસોસિએશનને આ જીએસટી દર યથાવત રાખતા શું ફાયદો થશે? જે અમારી માંગ હતી કે યથાવત રહેવાથી જે મોંઘવારી વધવાની વાત હતી એ હવે નહીં વધે. 7% જે વધારો આવતો હતો એ વધારો નહીં આવે અને અમારો માલ સરળતાથી વેચાશે. જેતપુરની સસ્તી સાડી છે એમને કેટલો ફાયદો થશે? સસ્તી સાડી એટલે ખૂબ ફાયદો થશે. 20-25 રૂપિયાનો સાડી વધારો થવાનો હતો એ હવે નહીં થાય આના હિસાબે. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, SI News, જેતપુર.